તો એ વરસાદના પાણીમાં ધોવાઈ ગયું છે અને આ આ પરિસ્થિતિની વચ્ચે વર્ષો બાદ પ્રકારની પરિસ્થિતિ રાજકોટમાં સર્જાઈ છે આપ જોઈ રહ્યા છો કે લોકો બહાર નીકળી રહ્યા છે રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ છે સાતમ આઠમનો જે મેળો હતો એ વરસાદના કારણે આ મેળાની મોજ બગડી છે રાજકોટ પાણી પાણી થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો વહેલી સવારથી જ વરસાદી માહોલ ફરીથી શરૂ થયો છે આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો છે રાજકોટ મેઘાની તોફાની બેટિંગ આપ જોવામાં આવી રહ્યો છે રાજકોટ જળબંબાકાર થઈ ચૂક્યું છે લોકો બહાર ન નીકળે અનેક ટુ વ્હીલર ચાલકોના ટુ વ્હીલર બંધ થઈ ગયા છે ધોધમાર વરસાદ વધારે હવે હાલાકી શરૂ થઈ રહી છે રાજકોટવાસીઓ માટે પાણી પાણી રાજકોટ થઈ ગયું છે રાજકોટમાં જે રીતનો વરસાદ વરસ્યો છે આપ ગરનાળું જોઈ રહ્યા છો રાજકોટનું કે જ્યાં પાણી પાણી થઈ રહ્યું છે અને મોટાભાગના જે વિસ્તારો જે છે એમાં અનેક સોસાયટીઓ છે રાજકોટની ત્યાં પાણી ઘૂસી ગયા છે અનેક ફોર વ્હીલર બંધ પડી ગઈ છે તો રાજકોટમાં મેઘરાજાના તોફાની બેટિંગ યથાવત જોવામાં આવી રહી છે આ રાજકોટ 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 જે જે છે 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 અને મોરબી એ વરસાદ આપ જોઈ રહ્યા છો સુમસાન થઈ ચૂક્યું છે સાતમ આઠમનો મેળો લાખો લોકો રાજકોટમાં આવે છે આ મેળાને મનાવો પણ આપ જોઈ રહ્યા છો કે શું પરિસ્થિતિ રાજકોટની બની છે રાજકોટના તમામે તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે ખુદ

ચોક્કસ જનક આપે જે રીતના કહ્યું તે મુજબ રાજકોટ શહેરનો જે પોપટપરા વિસ્તાર છે તે નીચાણવાળો વિસ્તાર છે અને દર વખતે અહીં પોપટપરાના ગરનારા ની અંદર પાણી ભરાતા હોય છે પરંતુ આ વખતે છેલ્લા અડતાલીસ કલાકની અંદર સત્તર ઇંચ કરતા વધુ વરસાદ છે તે વરસ્યો છે અને તેને કારણે પોપટપરાના અનેક એવી સોસાયટીઓ છે કે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી છે હાલ આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે પોપટપરાના મધુરેશ્વર મહાદેવ મંદિર છે કે તેની અંદર પણ પણ પાણી છે છે તે ભરાઈ ચૂક્યા જ્યાં અમે અત્યારે ઊભા છીએ ત્યાં ગોઠણ જેટલા જે પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે આટલું જ નહીં સાથે સાથે આ વિસ્તારની અંદર અંદાજિત મોટા ભાગના જે ઘરો છે તે ઘરોની અંદર પણ પાણી છે તે ભરાઈ ચૂક્યા છે રાજકોટ શહેર જાણે કે પાણીની અંદર પાણી પાણી થઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે કુદરત સામે સૌ કોઈ લોકો લાચાર છે તે જોવા મળી રહ્યા છે કારણ કે સતત વરસાદ છે તે વરસી રહ્યો છે અત્યારે વરસાદે થોડો વિરામ છે તે લીધો છે પરંતુ હાલની જે પરિસ્થિતિ છે તે મુજબ તમામ જે વિસ્તારોમાંથી પાણી છે તે ઉતરવાના નામ ન લેતા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે રાજકોટ મહાનગરપાલિકા કરોડો રૂપિયાનું બજેટ છે તે ફાળવે છે પરંતુ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા જે રીતના

ઘરની અંદર પાણી પહોંચતાની સાથે જ લોકો હવે ઘરમાંથી પાણી કાઢવા માટેની પ્રક્રિયા છે તે કરી રહ્યા છે આ તરફ આ એક ભાઈ છે તે ઘરની અંદરથી પાણી છે તે કાઢી રહ્યા છે તો આ તરફ જ્યાં તમારી નજર પડે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે આખી કાર છે તે પાણીની અંદર ગરકાવ છે તે થઈ ચૂકી છે આ વિસ્તારના જે લોકો છે સ્થાનિક લોકો છે તેમના દ્વારા પાણી નિકાલ થાય તે માટેની માંગ છે તે કરવામાં આવી રહી છે પરંતુ સતત વરસાદ વરસી રહ્યો છે અને તેને કારણે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અહીં કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કેટલાક મહિલાઓ છે તેમની સાથે પણ વાત કરીશું ખાસ જે અહીં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે પાણી જે નંબર પ્લેટ સુધી પહોંચ્યું છે એટલે કે કારની અંદર પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને ઊંડું પાણી અત્યારે સતત થતું અહીં જોવા મળી રહ્યા છે ખાસ આ વિસ્તાર છે કે આ વિસ્તારની અંદર સતત પાણી છે તે ભરાઈ ચૂક્યા છે જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી છે તે અત્યારે જોવા મળી રહ્યું છે હાલ અત્યારે જે જગ્યાએ હું ઊભો છું ત્યાં પણ ઢીચણ સમા પાણી છે તે અત્યારે ભરાઈ ચૂક્યા છે કમર જેટલું પાણી છે તે આ વિસ્તારની અંદર ભરાઈ ચૂક્યું છે મારી સાથે અહીંના સ્થાનિક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ પ્રકારની પરિસ્થિતિ છે આ વિસ્તારની અંદર જે લોકો છે તે કઈ રીતના આખી રાત છે તે કાઢી છે તે તેમની પાસે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો કેવી પરિસ્થિતિ કેવો વરસાદ વરસાદ બહુ સારો પડ્યો છે અને અહીંયા તો પાણી આખી ગાડી પાછળ પડી છે આખી ડૂબી જ ગઈ હતી અત્યારે વરસાદ બંધ થયો છે એટલે પાણી જરાક ઉતરી ગયું છે બરોબર બાકી તો અહીંયા ટ્રાફિક હાવ જામ એકદમ કોઈ દેખાય નહીં એમ શેરીમાં બધાના ઘરમાં અહીંયા ગળા ઓજીનું પાણી છે આખી રાત કઈ રીતના કાઢી આખી રાત તો અહીંયા બેહી બેહીને જ કાઢી છે ઘરની અંદર ઘરમાં એટલું પાણી ઘરમાં ગોઠણ ઉજીનું પાણી આવી ગયું હતું બરોબર બાકી તો કાંઈ છે નહીં એટલું બધું ચોક્કસ જ અહીં જે પાણી છે તે ભરાઈ જવાને કારણે અહીં ભારે મુશ્કેલીનો સામનો છે તે લોકો કરી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે ખાસ આ વિસ્તારના જે સ્થાનિકો અત્યારે ઘરની બહાર નીકળી રહ્યા છે તેમની સાથે પણ વાત કરી કેવો વરસાદ વર્ષો છે અને કઈ રીતની પરિસ્થિતિ પરિસ્થિતિ તો ખરાબ છે સાહેબ બરોબર હા ગાડીઓ ડૂબી ગઈ છે હા ગાડીઓ ડૂબી ગઈ છે બરોબર હા કોઈ આવ્યું તું અધિકારીઓ તંત્ર ના કોઈ નેતાઓ કોઈ આવ્યા હતા અહી પૂછવા માટે કેવી પરિસ્થિતિ માં તમે કોઈ આવ્યું નથી ચોક્કસ જ ઘરની અંદર પાણી છે તે ભરાઈ ચૂક્યા છે લોકો ઘરની અંદરથી પાણી છે તે કાઢતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ તરફના દ્રશ્યો ઉદયને કહેશ કે બતાવવાનો પ્રયાસ કરે કે આખું એક્ટિવા છે તે પાણીની અંદર ગરકાવ છે તે થઈ ચૂક્યું છે આગળ જેમ જેમ તમે જાઓ તેમ તેમ ઊંડું પાણી છે તે થતું જાય છે અને અત્યારે પણ કમર સમૂહ પાણી છે તે અત્યારે ભરાયેલું જોવા મળી રહ્યું છે ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે નીચાણવાળા જે વિસ્તારોની અંદર પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિકો હેરાન પરેશાન છે તે થઈ ચૂક્યા છે પરંતુ આ વિસ્તારના જે કોર્પોરેટરો છે તે અહીં ફરક ફરક્યા પણ નથી અને લોકોની શું પરિસ્થિતિ છે તે પણ તેમને જાણવાનો પ્રયાસ છે તે કર્યો નથી આ તરફથી લોકો જે અત્યારે ચાલીને સોસાયટી તરફ આવી રહ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ પ્રકારની પરિસ્થિતિ હતી આ વિસ્તારની અંદર તમામ જે લોકો એકબીજાની મદદ છે તે કરી રહ્યા છે સોસાયટીમાં જે લોકો ફસાયા છે તેમને પણ બહાર કાઢવાનો પ્રયાસ સ્થાનિક લોકો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે શું કહેશો કેવી પરિસ્થિતિ કેવો વરસાદ આખી રાત વરસો કઈ રીતના આખી રાત કાઢી છે

આ પાણી એટલું ભરાય છે ચોક્કસ જ સ્થાનિક લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે દર વર્ષે પાણીનો નિકાલ જે કરવો જોઈએ તે કરવામાં તંત્ર નિષ્ફળ જાય છે અને તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે લાલ બહાદુર શાસ્ત્રીનગર વિસ્તારની અંદર જી ચોવીસ કલાકની ટીમ અત્યારે પહોંચી છે અને જનક આપને ગ્રાઉન્ડ ઝીરો પરથી સંપૂર્ણ વિગત છે તે બતાવી રહી છે તંત્રના અધિકારીઓ અને નેતાઓ અહીં પહોંચ્યા નથી પરંતુ સ્થાનિક લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો છે 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 તે કરી રહ્યા ઘરની અંદર પાણી ભરાઈ ચૂક્યા તેને કારણે ક્યાંક રાજકોટ શહેર છે તે પાણી અંદર ડૂબ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહે છે રાજકોટ શહેર બેટની અંદર ફેરવાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહે છે તંત્રના અધિકારીઓ હવે ક્યારે લોકોના વારે આવે છે તે